जय श्री कृष्ण मित्रों, केम छो? બધા બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની YouTube ચેનલમાં. ધોરણ 12 માં આંકડા શાસ્ત્ર આપણે જોવાના છીએ. ભાગ 1 નું પહેલું ચેપ્ટર બરોબર છે, આપણો સૂચકાંક છે બરોબર, અને સૂચકાંકને આપણે જોવાના છીએ. સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ એ પહેલા અહીંયા તમને જે છે બે વસ્તુઓ જોવા મળશે. એક તો પહેલી સમજણ જોવા મળશે, અહીંયા ગોખણપટ્ટી થશે નહીં. બીજી વસ્તુ થિયરી આપણે જોવાના છીએ. એનો મતલબ એવું નહીં કે આ ચેપ્ટરની આખી થિયરી તમને આ વિડીયોમાં જોવા મળશે. કેટલીક થિયરી કે જે તમને દાખલામાં કામ આવતી નથી પરંતુ એક્ઝામમાં પૂછાતી હોય છે, એ થિયરી હું તમને આ વિડીયોમાં દેખાડીશ. બીજી જે થિયરી હશે જે દાખલામાં આવે છે એ હું દાખલા સાથે સમજાવીશ, રાઈટ? દરેક શિક્ષકની જે છે ભણાવવાની પદ્ધતિ અલગ હોય છે, તો મારી આ પદ્ધતિ રહેશે, રાઈટ? અને અહીંયા બીજી વસ્તુ તમને મળશે, લર્ન વિથ ફન. અહીંયા તમને ટાઈમ પાસ કરવામાં આવશે નહીં, એકદમ લોજિકલ તમને જે છે એક્ઝામ્પલ આપવામાં આવશે અને એક્ઝામ્પલની સાથે સાથે સમજાવવામાં આવશે, રાઈટ? ઓકે, તો અહીંયા તમને એ મળશે. સૂચકાંક છે, શરૂઆત કરીએ એ પહેલા હું તમને જણાવી દઉં કે તમારી જે સ્ટેટની બુક છે બરોબર છે, આ સ્ટેટની બુક તમારે સાથે રાખવાની છે, રાઈટ? આ સ્ટેટની બુક તમારે જે ગવર્મેન્ટની આપેલી છે એ તમે સાથે રાખજો, રાઈટ? અને કેટલીક વસ્તુઓ હું તમને સમજાવતો જઈશ. વધારે બુકની જરૂર નહીં પડે પણ કેટલીક કેટલીક જગ્યાએ જરૂર પડશે. ઓકે, તો જો સૌથી પહેલાં સૂચકાંકનું બેઝિક હું તમને સમજાવી દઉં, બધાનું ધ્યાન પહેલાં તો નહીં. સૂચકાંક એટલે શું? કમ્પેરિઝન એટલું સમજો કે ટૂંકમાં જો હું કહું સૂચકાંક એટલે કે કમ્પેરિઝન. કમ્પેરિઝન એટલે કઈ? કે જેમ કે હું અત્યારે વાત કરું કે ભાઈ બટાકાના ભાવની કમ્પેરિઝન કરીએ આપણે, કે ભાઈ અત્યારે 2023 ચાલે છે, કે સપોઝ કરો કે 2023માં બટાકાના ભાવ છે 50 રૂપિયા, ઓકે, અને 2022માં એની પહેલાના વર્ષમાં હતા બટાકાના ભાવ, સપોઝ કરીએ આપણે કે ભાઈ અત્યારે આપણે લઈ લઈએ કે ભાઈ 44 રૂપિયા છે, રાઈટ? અને આની પહેલા હતા 40 રૂપિયા 2022માં, અત્યારે 44 રૂપિયા છે. તો અત્યારે મારે કહેવું હોય તો હું કહી શકું કે ભાઈ 2023માં બટાકાના ભાવ 2022ની સાપેક્ષે 10% વધારો થયો છે. 40 ના 10% 4 રૂપિયા થાય, એટલે 4 રૂપિયા પ્લસ કરીશ તો 44 આવશે. તો હું એવું કહી શકીશ કે ભાઈ 2023માં બટાકાના ભાવ 2022ની સાપેક્ષે 10% વધ્યા છે. કેટલા ટકા વધ્યા છે? 10%. હવે સૂચકાંક શું છે ખબર છે? સૂચકાંક આમાં તમે 100 ઉમેરી લો અને જે જવાબ આવે આ તમારો સૂચકાંક. ફરીથી હું તમને સમજાવી દઉં કે જે કમ્પેરિઝન દ્વારા કેટલા ટકા વધારો થયો છે અથવા કેટલા ટકા ઘટાડો થયો છે એને 100માંથી પ્લસ અથવા માઇનસ, જો ઘટાડો હોય તો 100માંથી માઇનસ કરીશું અને 100 જો વધારો હોય તો 100માંથી પ્લસ કરીશું, રાઈટ? તો જે જવાબ આવે એ સૂચકાંક. હવે તમને દાખલામાં શું આપેલું હશે ખબર છે? આ આપણને શોધવાનું છે, આ તમને આપેલું હશે, રાઈટ? તમને કહી દીધું હશે કે ભાઈ 44 રૂપિયા આ વર્ષના છે, ગયા વર્ષના 40 રૂપિયા છે, તો સૂચકાંક શોધો. તો આપણે પહેલા આની ટકાવારી શોધીશું, એને 100માં પ્લસ કરી દઈશું, છે એકદમ ઇઝી. સૂચકાંક એટલે શું છે? કે ભાઈ તમને જે કમ્પેરિઝન આપી છે એનું ચાલુ વર્ષનું લેટેસ્ટ રિઝલ્ટ ટકા પછી, તો એ તમારું સૂચકાંક. બીજું એક્ઝામ્પલ લઈએ કે સપોઝ કરો કે 2023 ચાલે છે, 2023માં આપણે એક ડુંગળીનું એક્ઝામ્પલ લઈએ કે ભાઈ 55 રૂપિયાની ડુંગળીઓ છે, 2022માં તમારી ડુંગળી હતી 50 રૂપિયા, ઓકે, તો 2023માં 55, 2022માં 50 રૂપિયા. તો હું શું કહી શકું કે 2023માં 2022ની સાપેક્ષે 10% વધારો થયો છે ભાવમાં, ઓકે, ડુંગળીના ભાવમાં. તો 10% થઈ ગયો તમારું આ, તો સૂચકાંક જલ્દી બધા કેટલા કહેશે? 110. ઓકે, એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ આપણે 2022-23માં છે કે ભાઈ આપણે ચાલો તેલના ડબ્બાની વાત કરીએ કે ભાઈ જે આપણે ઓઇલ લઈએ છીએ બરોબર છે, ઓડિબલ ઓઇલ, ઓકે, તો એની આપણે એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ સપોઝ કે ભાઈ 2023માં 1100 રૂપિયા તેલનો ડબ્બો છે, ઓકે, અને 2022માં આ વસ્તુ હતી 1000ની, તો અત્યારે કેટલા ટકા વધારો થયો? તો કે 10%. તો સૂચકાંક કેટલો થઈ ગયો? તો કે 110. તો આઈ હોપ તમે સમજી ગયા છો કે સૂચકાંક સમજાઈ ગયું બરોબર છે. હવે આપણે આગળ શું જોવાનું છે કે ભાઈ સૂચકાંક જે છે આ તમે વર્ષ છે, મેં કીધા ને કે ભાઈ વર્ષોની કમ્પેરિઝન, કોઈ પણ વસ્તુ તમે ઉઠાવી લો, તમે એસી ઉઠાવી શકો છો, તમે ફોન ઉઠાવી શકો છો, આ માર્કર ઉઠાવી શકો છો, આ બોર્ડ ઉઠાવી શકો છો, આ ડબલું ઉઠાવી શકો છો, રાઈટ? આ બધું આ મૂકવાનું છે, રાઈટ? ઓકે, તો જો આને તમે ઉઠાવી શકો છો, લાઇટિંગ્સ ઉઠાવી શકો છો, કંઈ પણ પેન ઉઠાવી શકો છો, કંઈ પણ આજુબાજુની વસ્તુ એની ગયા વર્ષ કા અથવા તો કોઈ પણ વર્ષ સાથેની સરખામણી ચાલુ વર્ષના ભાવ સાથે. હવે જો આજે વર્ષ કીધા ને, એક એક્ઝામ્પલ બહુ મસ્ત મજાનું હું તમને આપી દઉં કે આ 2020 બરોબર, આ 2021, 2022, 2023,
બરોબર આ ચાર વર્ષમાં લીધા છે. હવે જે આ બટાકાના ભાવ છે ને, બટાકાના ભાવ એ જ આપણે લઈ લઈએ કે ભાઈ સપોઝ કરો કે 2020માં બટાકાના ભાવ આપણે 20 રૂપિયા લઈ લઈએ, રાઈટ? કેટલા રૂપિયા? 20 રૂપિયા આપણે લઈ લઈએ 2020માં. 2021માં હું સપોઝ લઈ લઉં 40 રૂપિયા, પછી લઈ લઉં 50 રૂપિયા અને પછી લઈ લઉં 55 રૂપિયા, રાઈટ? આ બટાકાના ભાવ છે. ઓકે, તો આ મેં તમને સમજાવી દીધું. હવે જો વર્ષ જે બે ભાગ પડે છે, હવે તમારી ચોપડીમાં તમે જોશો તો આધાર વર્ષ અને પરંપરિત વર્ષ, બરોબર છે? આધાર વર્ષ અને સોરી અચલ આધારિત અને પરંપરિત આધારિત આ બે ભાગ પડે છે. એની પહેલા હું તમને વર્ષ સમજાવી દઉં કે એક ટોપિક આવે કે ભાઈ આધાર વર્ષ, કે ભાઈ આધાર વર્ષ એટલે શું. હવે જો આ આધાર વર્ષ એટલે શું, આધાર વર્ષ એટલે કે એવું વર્ષ કે જેની સાથે તમે સરખામણી કરો છો. 2023માં ભાવ ચાલે છે, સપોઝ કરો 2022ના વર્ષ સાથે તમે સરખામણી કરશો તો આધાર વર્ષ કોને કહીશું? 2022ને. ફરીથી પછી ચલો સપોઝ એક બીજું એક્ઝામ્પલ લઈ લો કે 23ના ભાવને આપણે 21 સાથે સરખામણી કરીએ તો 21ના વર્ષને આપણે આધાર વર્ષ કહીશું, અને 23ના ભાવને 20 સાથે સરખામણી કરીશ તો 20ને આધાર વર્ષ, 22ના ભાવને 20 સાથે સરખામણી કરીશ તો 20ને આધાર વર્ષ, 22ના ભાવને 21ના સાથે સરખામણી કરીશ તો 21ને આધાર વર્ષ. ઓકે, એને કહેવાય આધાર વર્ષ. અને જેની તમે સરખામણી કરો છો એને આપણે ચાલુ વર્ષ કહીએ છીએ, બરોબર છે? ચાલુ વર્ષ. ઓકે, સપોઝ કરો 23ની સરખામણી હું 20 સાથે કરું છું તો આ ચાલુ વર્ષ, આ આધાર વર્ષ. આની સરખામણી આની સાથે કરું, ચાલુ વર્ષ, આધાર વર્ષ. આની સરખામણી આની સાથે, આ આધાર વર્ષ, આ ચાલુ વર્ષ. ઓકે, તો આધાર વર્ષ એટલે કહ્યું કે જેની સાથે તમે સરખામણી. વ્યાખ્યાઓ આપણે જોઈશું પણ બેઝિક સમજી લો, બરોબર છે? કન્ટેન્ટ ક્લિયર રાખી લો, કન્સેપ્ટ આખો ક્લિયર રહેશે તો આગળ મજા આવશે આગળ વધવાની. ચાલુ વર્ષ એટલે કહ્યું કે જેની સરખામણી કરો છો, રાઈટ? તમે જેની સરખામણી કરો છો. ઓકે, તો જો આ તમારું ક્લિયર થઈ ગયું. હવે જો આજે આ જે શોધીએ છીએ ને આપણે સૂચકાંક, એના બે પ્રકાર પડે છે. કઈ કઈ રીતે? આપણે આ ચેપ્ટરમાં ઢગલા સૂત્રો આવશે, પણ એટ ધી એન્ડ તમને બધા સૂત્રો યાદ રહી જવાના છે. ઓકે, તો ઢગલા આપણે બે રીત પહેલા તો અહીંયા જોઈ લઈએ કે ભાઈ એક તો છે અચલ આધારની રીત, ઓકે, અચલ આધારની રીત, અને બીજી રહેશે પરંપરિત આધારની રીત. ઓકે, તો જો હવે આની બે રીતો છે કે ભાઈ તમે સૂચકાંક શોધો, એની બે રીતો છે. કઈ? એક અચલ આધાર અને બીજું પરંપરિત આધાર. ઇકોમાં તમે ભણ્યા હશો કે સ્થિર ભાવે આપણે સરખામણી કરતા હોઈએ છીએ, સ્થિર ભાવ ના હોય એ રીતે સરખામણી, બરોબર છે? તો એ આપણે આની સાથે કનેક્ટ રહેશે. કયો ટોપિક આવ્યો કે ભાઈ અચલ આધાર અને પરંપરિત આધાર. કે સપોઝ કરો 2023ના બટાકાના ભાવની સરખામણી હું 2020 સાથે કરું છું, બરોબર છે? હવે મારે સપોઝ 2024માં ભાવ થઈ ગયા 60 રૂપિયા, 2025માં મારા ભાવ થઈ ગયા 65 રૂપિયા. હવે હું શું કરીશ ખબર છે? આ ટોપિકને આપણે લઈએ અચલ આધારને, કે 2023માં જે હું ભાવ સરખામણી કરું છું, રાઈટ, તો મેં એને સરખામણી કરી 20 સાથે. 2024માં હું ભાવ લઈશ તો એની પણ સરખામણી હું 20 સાથે કરીશ, અને 2025માં હું ભાવ લઈશ એની પણ સરખામણી હું 20 સાથે કરીશ. 2022 લઈ લઈએ ઉપરનું, એની સરખામણી પણ હું 20 સાથે કરીશ. 21 લઈએ, એની સરખામણી પણ હું 20 સાથે કરીશ. એનો મતલબ જે અચલ આધાર રહ્યો, અચલ આધાર તમે સૂત્ર આપણે આગળ વાંચીશું, એટલે આધાર એટલે છેદ, બરોબર છે? આધાર જે છે કે જે વર્ષ છે એ એક જ રહ્યું, જો વર્ષ એક રહે તો એ અચલ આધાર. હવે પરંપરિત આધાર શું હોય? કે સપોઝ 20ની સરખામણી કરવાની છે તો આની સરખામણી હું આની સાથે કરીશ, 22ની કરી તો એના આગલા વર્ષ 21ની સાથે કરીશ, 20ની સાથે નહીં કરું. 23ની કરવી હોય તો હું 22 સાથે જતો રહીશ, 24ની કરવી હોય તો હું 23 સાથે કરીશ, 25ની કરવી હોય તો હું 24 સાથે કરીશ. પણ જ્યારે અચલ આધાર કેવું હતું કે ભાઈ આખું જે છે એક જ વર્ષ સાથે સરખામણી કરીશ, પછી હું 26 આવે તો પણ 20 સાથે, 27 આવે તો પણ 20 સાથે, એક જ વર્ષ. પણ આમાં પરંપરિત એટલે કે પરંપરાઓ સાથે ના લઈ જતા, પરંપરિત એટલે કે ચેન્જ થતું રહે. અને વર્ષ કયું આવશે? અગાઉનું વર્ષ. સપોઝ કરો આને લઉં છું તો એની પહેલાનું વર્ષ, આની કમ્પેરિઝન કરવી છે તો આની પહેલાનું વર્ષ, આની લેવી છે તો આની પહેલાનું વર્ષ. તમને ચોપડીમાં 14-15 આપ્યો છે તો 2015ની મારે જો પરંપરિત આધારે સૂચકાંક શોધવું હોય તો મારે 2014ને લેવો પડે આધારમાં, બરોબર છે? ચલો હવે એક વ્યાખ્યા તરફ આપણે જઈએ, બરોબર? ચોપડીમાં તમારે ઓપન રાખવાનું છે, ચોપડીમાં વ્યાખ્યા, બરોબર? તો તમારે જેવું ચોપડી ઓપન કરશો એમાં સૂચકાંકની વ્યાખ્યા હું તમને પેજ નંબર ગણાવી દઉં. ઓકે, વેઇટ. ઓકે, તો જો પેજ નંબર 3 ઉપર જ આપેલી છે,
कि कोई पण वस्तु साथे संकळायेल चल राशि, चल राशि એટલે કે હવે જો ભાવ આપ્યા છે તો એ રૂપિયામાં આપ્યા હોય, બરોબર છે. હવે પછી જો હું બીજું કોઈ ઉત્પાદન આપ્યું હોય તો એ ટનમાં પણ આવી શકે, કેજીમાં પણ આવી શકે, કોઈ પણ. ચલ રાશિ એટલે કે એ કમજે આપેલું છે, એમાં ચલ રાશિની આપેલ ચાલુ સમયની કિંમતને આ કોઈ ચોક્કસ સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફાર, આપેલ શું કીધું છે, ચાલુ વર્ષની કિંમતને કોઈ અગાઉના વર્ષની કિંમત સાથે થતા ટકાવારી ફેરફાર, થતા સાપેક્ષ ફેરફારનો ટકાવારી ફેરફાર. મતલબ આનું કરીશું આધાર, હું ચાલુ વર્ષ, આ આધાર વર્ષ, અથવા તો કોઈ પણ સમય. તમને અહીંયા એક વર્ડ આપ્યું છે કે કોઈ પણ સમય. શું કીધું છે કે ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની કિંમતના સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર. એટલે મારે ટકાવારી ફેરફાર જ શોધવાનો છે, ઇનશોર્ટ મારે કમ્પેરિઝન કરવાની છે. હવે જો આનું સૂત્ર જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સૂત્ર રહેશે સૂચક, અને આપણે ઇન્ડેક્સ નંબર કહીએ છીએ. શું કહીએ છીએ? ઇન્ડેક્સ નંબર. સૂચક ઇન્ડેક્સ આંક એટલે કે નંબર, ઇન્ડેક્સ નંબર સૂચક આંક. તો સૂચક આંક બરાબર, આનું સૂત્ર ખાસ કરીને જોઈ લેજો, સૂચક આંક બરાબર ચાલુ વર્ષની કિંમત, ચાલુ વર્ષનો ભાવ પણ કહી શકો તમે, અપોન આધાર વર્ષનો ભાવ, ગુણ્યા 100. હવે આ મેં કેમ કર્યું ગુણ્યા 100? કારણ કે ટકાવારી ફેરફાર છે. જો તમને પણ આપ્યું છે ને જે તમારું ચોપડી અસાઇનમેન્ટ, કે આપે જે છે સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફાર, તો ટકાવારી ફેરફાર થઈ જશે 100. હવે બસ આનું ઇંગ્લિશ કરો કે સૂચકાંકને આપણે ઇન્ડેક્સ નંબર કહીએ, તો આઈ બરોબર ચાલુ વર્ષનો ભાવ એટલે કે P1, આ તમારે યાદ રાખવાનું છે. આધાર વર્ષ એટલે કે P0 ગુણ્યા 100. P એટલે પ્રાઇસ, 1 એટલે કે ચાલુ વર્ષનું, 0 એટલે આધાર વર્ષનું. આમાં લઈએ તો 25 એ 1 થઈ જશે, 24 એ 0 થઈ જશે. સપોઝ આની અને આની કમ્પેરિઝન પરંપરિત આધારે કરીએ છીએ તો 22 એ તમારું 1 થઈ જશે, 21 એ 0 થઈ જશે, બરોબર. તો આ બે રીતો છે, આ સૂત્ર છે. હવે સપોઝ અચલ આધારે તમને શોધવાનું કે તો P0 માં તમારે આની વેલ્યુ મૂકી દેવાની 20 રૂપિયા. જો એક દાખલો અહીંયા જ ગણી લઈએ કે ભાઈ આ તમને કીધું છે, માહિતી આપી દીધી છે, રાઈટ, બે મિનિટ, આ તમને માહિતી આપી દીધેલી છે, અને આ માહિતી પરથી તમને અચલ આધારનો દાખલો ગણવાનો છે. તો તમે શું કરશો કે તમને શું કીધું છે કે ભાઈ 2020 નું આ તમને રકમમાં આપી દીધેલું હશે કે ભાઈ જે તે વર્ષ આધાર વર્ષ લેવાનું છે. 2020 તમારું આધાર વર્ષ, આધાર વર્ષ મેં તમને સમજાવી દીધું. ઓકે, તો જો હવે જો આની 20 પહેલું 20 ÷ 20 × 100. કેમ? કારણ કે ચાલુ વર્ષ પણ એ રહેશે, આધાર વર્ષ પણ એ રહેશે. આપણે આ ક્લિયર કરીશું આગળ કન્સેપ્ટ. તો આમાં તો તમારો 100 જ આવશે. બીજું લઈશ 40 ÷ 20, 40 ÷ 20 × 100, 40 ÷ 20 × 100 જે તમારો આન્સર આવે એ તમારું થઈ જશે. પછી હું આગળ સામે લઈશ 50 ÷ 20 × 100, 50 ÷ 20 × 100. પછી હું શાનું લઈશ 55 ÷ 20 × 100, 55 ÷ 20 × 100, 60 P1 થઈ જશે, P0 20, 60 ÷ 20 × 100, 65 ÷ 20 × 100. હવે આ જ રકમમાં તમને પરંપરિત શોધવાનું કહે તો પરંપરિત 40 ÷ 20 × 100, 50 ÷ 40 × 100, 55 ÷ 50 × 100, 60 ÷ 55 × 100, 65 ÷ 60 × 100. બસ આ જ ફરક છે અચલ આધાર અને પરંપરિત આધાર. આ વિડીયો મારા ખ્યાલમાં આ પાર્ટ 1 છે, અને આગળ આવા જ પાર્ટ આવતા રહેશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરી લેજો. મળીએ નેક્સ્ટ વીડિયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.